गुड मॉर्निंग स्टूडेंट्स, एकलव्य कॉमर्स में आपनुं स्वागत छे। धोरण 12 SPCC आपणे चेप्टर जोई रह्या हता। SP ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર, બરાબર, બહુ સહેલું એવું ચેપ્ટર છે। તમને ખરેખર આ ચેપ્ટર ભણવાની બહુ મજા આવશે। શેરના ચેપ્ટર જેવા લાંબા લાંબા છે ને, એટલું આ ચેપ્ટર લાંબુ નથી। પણ હા, શેરના જે પહેલા બે ચેપ્ટર જોયા એમાંથી એક્ઝામમાં બહુ વધારે માત્રામાં ક્વેશ્ચન્સ પૂછાય છે અને બહુ ઝાઝું માર્ક તમે કવર કરી શકો એવા એ બે ચેપ્ટર છે, કે એમાંથી મેક્સિમમ વસ્તુ પૂછાય છે, બરાબર। ભલે આ બધાનું ઓપ્શનલ હોય છે, પૂછાય તો આ ડિબેન્ચરવાળા ચેપ્ટરમાં પણ છે, પણ આનું વેઇટેજ પહેલાં બે ચેપ્ટર જેટલું નથી હોતું। અને સૌથી વધારે માર્ક્સમાં વેઇટેજવાળું ચેપ્ટર હોય તો એ પહેલું ચેપ્ટર છે, બરાબર। શેર બહાર પાડવા, જે આપણે પહેલું ચેપ્ટર જોયું, SPનું પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા, એ સૌથી વધારે વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે। એ ચેપ્ટરમાંથી મેક્સિમમ ટોપિક પૂછાય છે, બરાબર। જેટલા ટોપિક ભણાવેલા છે એ બધે બધા ટોપિક તમારે કવર કરી લેવાના છે, કેમ કે એ મોસ્ટ IMP ચેપ્ટર છે। એમાંથી 100-100% ક્વેશ્ચન્સ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે અને એ સૌથી વધારે વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે। અને ત્યાર પછી સેકન્ડ ક્રમ ઉપર આવતું હોય તો એ બીજું ચેપ્ટર છે, શેરની ફેરબદલી અને શેરનું ફરજિયાત હસ્તાંતરણ। આ ચેપ્ટરમાંથી પણ મેક્સિમમ માર્ક્સમાં ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે એ સેકન્ડ વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે। બાકી આ બધા ડિબેન્ચરવાળાને હવે જે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોવાના જે છે, એ આ બે ચેપ્ટરની કમ્પેરિઝનમાં ઓછા વેઇટેજ ધરાવતા ચેપ્ટર્સ છે। પણ પહેલાં બે ચેપ્ટર ઉપર ખાસ તમારે ધ્યાન રાખવાનું, કેમકે એમાં વધારે તમે માર્ક્સ સ્કોર કરી શકશો। અને બીજી વસ્તુ કે જેટલા પણ લેટર્સ તમને CC પોર્શનમાં આપેલા છે, ખાસ યાદ રાખજો, જેટલા પણ લેટર્સ તમને CC પોર્શનમાં આપેલા છે, બધે બધા લેટર્સ અને અહેવાલ તમારે તૈયાર કરીને રહેવાના રહેશે। શું કામે? કેમકે સેક્શન જે F છે, વિભાગ F છે, એમાં તમારે ફક્ત SPનો એક પણ ક્વેશ્ચન નહીં આવે, ખાલી CCના જેટલા પણ લેટર્સ છે અથવા તો અહેવાલ અથવા તો રિપોર્ટ છે, આ બધું જ સેક્શન F એટલે કે વિભાગ Fમાં તમારે લખવાનું રહેશે। એટલે ખાસ તમારે પ્રિપેર કરીને શું જવાનું છે, એક તો પહેલાં બે ચેપ્ટર તો તમારે સ્કીપ કરવાના જ નથી, ભૂલે ચૂકે પહેલાં બે ચેપ્ટર SPનું, શેરવાળા જે પહેલાં બે ચેપ્ટર છે એ ખાસ તૈયાર કરીને જવાના છે આખે આખા। તમારે પ્રિપરેશન તો બધી જ કરવાની છે, પણ મોસ્ટ IMP જેમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે એ કહું છું તમને આજે, કે ભાઈ પહેલું બે ચેપ્ટર શેરવાળા છે, શેર બહાર પાડવા અને શેરની ફેરબદલીવાળા જે બે ચેપ્ટર છે એ ખાસ તમારે તૈયાર કરીને જવાના રહેશે। અને બીજી વસ્તુ કે વિભાગ F જે છે તમારા બોર્ડના પેપરનો, એમાં ફક્ત તમારા લેટર્સ એટલે કે પત્રો જ પૂછાય છે, એની સિવાય વિભાગ Fમાં SPનો એક પણ ક્વેશ્ચન નહીં આવે, ખાલી પત્રો જ આવશે વિભાગ Fમાં। અને એ એક પત્ર જે છે એ 5 માર્કનો ઓછામાં ઓછો હોય છે। જો પત્ર કે અહેવાલ તમને લખતા નહીં આવડે તો તમે તમારા મેક્સિમમ માર્ક્સ જે છે એ ખોઈ બેસશો તમારી એક્ઝામમાં, બરાબર। જો તમારે માર્ક્સ સ્કોર કરવા હોય તો CC પોર્શનના જેટલા પણ લેટર્સ આપેલા છે એ બધા લેટર્સ તમારે તૈયાર કરીને જવાના રહેશે। હવે ચિઠ્ઠી ચબરખીમાં નહીં હો, બરાબર, તમે તમારી જાતે લખી શકો એવી રીતે પ્રિપેર કરીને જવાનું છે। તો આજે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ। તો આપણે જોયું કે ભાઈ કંપની ક્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય છે, ડિબેન્ચર હોલ્ડર હોય, ડિબેન્ચર ધારકો હોય છે, એને કયા કયા બેનિફિટ મળે છે જ્યારે ડિબેન્ચરમાં એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે। બીજી વસ્તુ કે ભાઈ ડિબેન્ચર ધારકો હોય તો એ કેવા પ્રકારના ડિબેન્ચર એટલે કે કયા પ્રકારના ડિબેન્ચર કંપની બહાર પાડે તો ડિબેન્ચર ધારકો જે છે પોતાના પ્રકારે જે એને જે અનુકૂળ લાગે એ પ્રકારના ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકો જે છે પોતાના ડિબેન્ચર ઇન્વેસ્ટ એટલે કે પોતાના પૈસા રોકતા હોય છે। હવે આપણે શેર બહાર પાડવાની વિધિ જોઈ લીધી, શેર પ્રમાણપત્ર વહેંચણીની વિધિ જોઈ લીધી, હવે આપણે જોવાનું છે કે ભાઈ ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડતી હોય તો એની વિધિ, એની મેથડ શું હોય છે, કઈ મેથડનો ઉપયોગ કરી, કયા કયા સ્ટેપ્સને ફોલો કરી અને કંપની જે છે એ પોતાના ડિબેન્ચર બહાર પાડે છે જોઈએ। ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે, બરાબર। જેમ શેર બહાર પાડવા માટેની જેટલી જોગવાઈઓ આપણે જોઈ લીધી, એવી જ રીતે કંપનીએ જ્યારે પોતાના ડિબેન્ચર બહાર પાડવા હોય તો એના માટે પણ કંપની ધારામાં જોગવાઈઓ આપેલી છે અને એ જોગવાઈઓનું પાલન કરી અને કંપની જે છે એ પોતાના ડિબેન્ચર બહાર પાડતી હોય છે। જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે
त्यारे तमाम जोगवाईओनुं पालन करवुं अनिवार्य छे। बराबर, जेटली पण कंपनी धारानी जोगवाई छे बधी ज जोगवाईओनुं पालन करी अने त्यारबाद कंपनी जे छे पोताना डिबेन्चर बहार पाड़े, आ कंपनी माटे अनिवार्य होय छे, कम्पलसरी होय छे। जो आ जोगवाईओना पालनमां कोईपण भूल थाय तो कंपनी जे ते अधिकारी दंड सजाने पात्र गणाय छे। बराबर, के भाई कंपनी जारे डिबेन्चर बहार पाड़े अथवा तो जे अधिकारी द्वारा आ प्रोसेस अथवा तो आ विधि जे छे हाथ धरवामां आवेली होय अने कंपनी द्वारा अथवा तो अधिकारी द्वारा कंपनी धारानी एकपण जोगवाईओनुं उल्लंघन थाय तो जोगवाईओनुं पालन कर्या वगर डिबेन्चर बहार पाड़वामां आवे तो एवा संजोगोमां ए अधिकारी अथवा तो कंपनी जे छे ई दंड एटले के एने सजा मळे छे, दंड मळे छे। डिबेन्चर धारकोनुं हित क्यांय पण जोखमाय नहीं ते रीते ध्यान राखीने कामगिरी करवी अनिवार्य छे। डिबेन्चर बहार पाड़वानी विधि नीचे प्रमाणे छे। ज्यारे कंपनी डिबेन्चर बहार पाड़ती होय तो डिबेन्चर धारकोनुं कंपनीए पहेला जोवानुं, एनुं ध्यान पहेला राखवानुं। शुं कामे? केम के शेर होल्डर्स करता तो वधारे रकम कंपनीमां इन्वेस्टमेंट करता होय छे, कंपनीने ओछी नहीं आपता होय छे, एटला माटे ते शेर होल्डर करता कंपनीए डिबेन्चर होल्डरનું વધારે ધ્યાન રાખવાનું હોય છે અને એના હિતોનું રક્ષણ થાય એનું તો ખાસ ધ્યાન રાખવાનું હોય છે કંપની દ્વારા। હવે જોઈએ કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવાની કઈ કઈ વિધિ છે, કયા કયા સ્ટેપ્સ છે। પહેલાં તો ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, આ કોમન એક પોઈન્ટ છે કે જે બધામાં આવી જાય છે। બરાબર, જો કંઈ ભૂલાઈ જાય તો આ એક પોઈન્ટ તમારે મેન્શન કરી દેવાનો। સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે કે જ્યારે ડિબેન્ચર બહાર પાડવાની એવી ચર્ચા વિચારણા કરવામાં આવે તો એવા સમયે શું કરવામાં આવે તો કે સૌ પ્રથમ કંપનીનું જે નિયમન પત્ર છે, બરાબર છે, જે આર્ટિકલ ઓફ એસોસિએશન છે, એમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓ કે ભાઈ નિયમન પત્રમાં આપણને એ તો જોયું કે ભાઈ જેટલી પણ ભારતીય કંપની ધારાની જોગવાઈઓ છે એનું તો પાલન કરવાનું જ હોય છે, પણ જ્યારે ડિબેન્ચર બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જેટલા કંપનીના નિયમન પત્રમાં જેટલી પણ જોગવાઈઓ આપેલી છે એનો પણ સાથે સાથે અભ્યાસ કરવામાં આવે છે। ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવાનું, અને જે કંપનીના સેક્રેટરી છે એને અધિકાર આપી દીધો કે ભાઈ તમે ડિબેન્ચર બહાર પાડવા માંડો તો એવું થતું નથી। કંપનીના જે સંચાલક મંડળ હોય છે, સંચાલક મંડળના સભ્યો હોય છે, એની પાસેથી પરવાનગી લેવાની હોય છે, પરમિશન લેવાની હોય છે, એટલા માટે જ તે કંપનીમાં શું કરવામાં આવે છે તો કે સંચાલક મંડળની સભા એટલે કે મિટિંગ બોલાવવામાં આવે છે અને એ મિટિંગમાં ડિબેન્ચર બહાર પાડવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે, જેમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે। કે ભાઈ આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ ઠરાવ પસાર કરી દેવામાં આવે છે, પણ ઠરાવમાં કઈ કઈ બાબતો લખેલી હોય એ તો ખ્યાલ નથી। તો એ જ કીધેલું છે કે જે ઠરાવ પસાર કરવામાં આવે છે એમાં કઈ કઈ બાબતોનો નિર્ણય લેવામાં આવે છે, કઈ બાબતો જે છે એ પોતાના સંચાલક મંડળને જણાવવામાં આવે છે। તો એમાં તો પહેલું છે ડિબેન્ચરની સંખ્યા, કે કંપનીએ કેટલી રકમના ડિબેન્ચર જે છે એ બહાર પાડેલા છે, કેટલી સંખ્યાના ડિબેન્ચર જે છે એ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા છે, એ ડિબેન્ચરની સંખ્યા દર્શાવવામાં આવેલી છે, પ્લસ ડિબેન્ચરની કિંમત, કંપનીએ જે સંખ્યાના ડિબેન્ચર બહાર પાડેલા હોય એમાંથી એક ડિબેન્ચર લેખે ડિબેન્ચરની કિંમત કેટલી રાખેલી છે, એ ડિબેન્ચરની કિંમત અથવા તો કુલ રકમ કે ભાઈ જે સંખ્યાના કંપનીએ ડિબેન્ચર બહાર પાડેલા છે એ જ સંખ્યા લેખે ડિબેન્ચરની કિંમત કેટલી છે, કેટલી કિંમતના કેટલી રકમના ડિબેન્ચર જે છે બહાર પાડવામાં આવેલા છે એ ડિબેન્ચરની કુલ કિંમત અથવા તો એની રકમ દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ડિબેન્ચરની કુલ રકમ, ઓવરઓલ ટોટલ રકમ કેટલી છે, બરાબર, ડિબેન્ચરની કિંમત એટલે કે એક ડિબેન્ચર લેખે કેટલી કિંમત થાય છે। બરાબર, આપણે શેરમાં કેમ જોયું કે ભાઈ એક શેર જે છે એ 10 રૂપિયા લેખે યા તો 5 રૂપિયા લેખે યા તો 100 રૂપિયા લેખે, જેવી રીતે એની કિંમત નક્કી કરેલી હોય એવી રીતે શેર બહાર પાડવામાં આવે, તો એ ડિબેન્ચરમાં પણ એવું જ છે। ભાઈ જેટલી સંખ્યાના ડિબેન્ચર બહાર પાડવામાં આવેલા છે એમાં એવું તો ન હોય કે ભાઈ એક ડિબેન્ચર ફ્રીમાં બહાર પાડવામાં આવેલો છે, એવું નથી હોતું। ડિબેન્ચરની જે કિંમત છે એ એક ડિબેન્ચર લેખી કેટલી કિંમત કંપનીએ નક્કી કરેલી છે, 12 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા,
જેટલી કિંમત એક ડિબેન્ચર લેખે કંપનીએ નક્કી કરેલી હોય ડિબેન્ચરની કિંમત, ત્યાર પછી ડિબેન્ચરની કુલ રકમ, કે ભાઈ કંપનીએ 5 લાખના ડિબેન્ચર બહાર પાડેલા છે યા તો 50 લાખના ડિબેન્ચર બહાર પાડેલા છે, તો એ ડિબેન્ચર કેટલી કુલ રકમના ડિબેન્ચર જે છે એ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા છે, ડિબેન્ચરની કુલ રકમ જે છે ઠરાવમાં દર્શાવવામાં આવેલી હોય છે. ત્યાર પછી વ્યાજનો દર, કે ભાઈ જેટલા ડિબેન્ચર હોલ્ડર્સ એટલે કે જે વ્યક્તિ ડિબેન્ચર ખરીદે છે, કંપનીના રોકાણકારો જે ડિબેન્ચર પરચેસ કરે છે એ રોકાણકારોને કેટલા ટકા વ્યાજ ડિબેન્ચર ઉપર આપવાનું છે એ કંપનીએ એનો દર નક્કી કરેલો હોય છે. બરાબર, દર એટલે કે 2% હોય, 1% હોય, 5%, જે પર્સન્ટેજ કંપનીએ નક્કી કરેલા હોય ડિબેન્ચર ઉપર વ્યાજ આપવા માટે, એ વ્યાજનો દર જે છે એ ઠરાવમાં દર્શાવવામાં આવે છે, એ મેન્શન કરવામાં આવે છે. પછી વ્યાજની ચૂકવણી, મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ વ્યાજની ચૂકવણી કંપની એવી શરતો મુજબ કરે છે કે ભાઈ કંપની જે છે એ ક્વાર્ટરલી વ્યાજ આપતી હોય, એટલે કે 4 મહિને વ્યાજ આપવા માગતી હોય, અથવા તો 6 મહિને વ્યાજ આપવા માગતી હોય, અથવા તો વર્ષાંતે એટલે કે વર્ષના અંતે વ્યાજ આપવા માગતી હોય, તો એ જેવી કંપનીની સ્કીમ હોય એવી રીતે વ્યાજની ચૂકવણી કરવાની હોય છે. પણ જે મુદત, જે સમયગાળો કંપની નક્કી કરે છે વ્યાજ ચૂકવવા માટે, એ વ્યાજનો સમયગાળો એટલે કે વ્યાજની ચૂકવણીનો સમયગાળો પણ ઠરાવમાં દર્શાવવામાં આવે છે. અને ત્યાર પછી શરતો, કે ભાઈ કઈ કઈ શરતો ને પાલન કરી, કઈ કઈ શરતોને દર્શાવીને કંપની જે છે પોતાના ડિબેન્ચર બહાર પાડવા માગે છે, એ શરતો જે છે એ ડિબેન્ચરનો જ્યારે બહાર પાડવાની ઠરાવ જ્યારે પસાર કરવામાં આવે, એ ઠરાવમાં આટલી વસ્તુ જે છે એ દર્શાવવામાં આવે છે કે જેના લીધે જે સંચાલક મંડળ જે છે એ ડિબેન્ચરની તમામ વિગતો રીડ કરી એને ધ્યાનમાં લઈ અને એ નિર્ણયો લઈ શકે, નિર્ણય લેવામાં સરળતા રહે. તો આ બધી જ વસ્તુ જે છે એ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી, અને આ જેટલી વસ્તુ આપણે જોઈ કે ભાઈ ડિબેન્ચરની સંખ્યા છે, ડિબેન્ચરની કિંમત છે, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, શરતો, આ બધી વિશેનો નિર્ણય જે છે એ ડિરેક્ટર મંડળની સભામાં એટલે કે સંચાલક મંડળની સભામાં જ છે. આ બધા બાબત માટેના નિર્ણય અને ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યાર પછીની બીજી વિધિ છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. પહેલાં તો સેમાં ઠરાવ પસાર કરવાનો હતો, ડિરેક્ટર અથવા તો સંચાલક મંડળની સભામાં પહેલાં ઠરાવ પસાર કરી દીધો, અને હવે સેમાં ઠરાવ પસાર કરવાનો છે, તો કે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો છે. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય, અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય, ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે જ્યારે કંપનીને શું હોય તો કે વધારે પૈસાની જરૂર પડે, વધારે નાણાંની અને લાંબા ગાળા માટે નાણાંની જરૂર પડે, ત્યારે કંપની શું કરે તો કે ડિબેન્ચર બહાર પાડે. તો હવે કંપની પાસે જ્યારે એનું અનામત ઓછું પડે ત્યારે જ તે કંપની જે છે એ પોતાના ડિબેન્ચર બહાર પાડતી હોય છે. તો શું કીધેલું છે અહીંયા કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે, કંપની ડિબેન્ચર દ્વારા જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગતી હોય તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત, કે જે કંપની જે છે માર્કેટમાંથી જે ઉછીની મૂડી લે છે, ઉધારની મૂડી લે છે, એનું પ્રમાણ જે છે એ મુક્ત અનામત ભંડોળ કરતાં, એટલે કે કંપનીએ જે અનામત રાખેલું છે, સ્વાભાવિક છે કે કંપની પાસે જ્યારે પોતાનું સેવિંગ પૂરું થઈ જાય એટલે કે જે અનામત કંપનીએ રાખેલી છે એ અનામતની રકમ જે છે એ પર્યાપ્ત ન હોય, પૂરી થઈ શકે એમ ન હોય, ત્યારે જ તે કંપની માર્કેટમાંથી ઉછીના પૈસા લેતી હોય. તો અહીંયા શું કીધેલું છે કે જે ઉછીની મૂડી માર્કેટમાંથી લેવામાં આવે છે કંપની દ્વારા, અને એનું પ્રમાણ જે છે એ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય, એટલે ઉછીની મૂડી જે છે એની રકમ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતી હોય, અથવા તો સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાનો હોય, કે કંપનીને જે સત્તા આપેલી છે અથવા તો એનું જેટલું સેવિંગ છે, કંપની પાસે જેટલું પણ ભેગું કરેલું ભંડોળ છે, એ ભંડોળ કરતાં એની સત્તા મર્યાદા કરતાં જો રકમ જે છે એ વધારે થઈ શકતી હોય, તો એવા સંજોગોમાં કંપનીને શું કરવું પડે, તો કે કંપનીની સામાન્ય સભામાં એટલે કે સામાન્ય સભા એટલે કે કંપનીના જેટલા પણ શેર હોલ્ડરો છે, કંપનીના જેટલા પણ સભ્યો છે, એ બધા પાસેથી કંપનીએ સંમતિ લેવાની થાય છે ડિબેન્ચર બહાર પાડવા અંગે. પહેલાં તો શું કરવાનું હોય, પહેલાં કોની પાસે સંમતિ લેવાની હોય, તો કે ફક્ત ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ પાસેથી સંમતિ લેવાની હોય. પણ જ્યારે કંપની
જે ડિબેન્ચર બહાર પાડે છે એટલે કે ઉછીની મૂડી માર્કેટમાંથી લે છે એનું પ્રમાણ એટલે કે એની રકમ મુક્ત અનામત ભંડોળ અથવા તો કંપનીને જે સત્તા મળેલી છે એ સત્તાની રકમ કરતાં વધી જતું હોય તો એવા સંજોગોમાં કંપનીએ શું કરવું પડે તો કે કંપનીની સામાન્ય સભા બોલાવવી પડે અને એ સામાન્ય સભામાં કંપનીના જેટલા પણ સભ્યો છે એટલે કે શેર હોલ્ડરો છે બધા પાસેથી કંપનીએ સંમતિ એટલે કે મંજૂરી લેવાની હોય છે એનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ સેબીની મંજૂરી. બરાબર, કંપની જ્યારે શેર બહાર પાડતી હોય અથવા તો ડિબેન્ચર બહાર પાડતી હોય તો એને સેબીની મંજૂરી લેવી જરૂરી હોય છે. સેબીને જાણ કર્યા વગર કંપની પોતાના શેર અથવા તો ડિબેન્ચર એક પણ વસ્તુ બહાર પાડી શકતી નથી. સેબીનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં કાં તો MCQમાં અથવા તો વન સેન્ટેન્સમાં પૂછાઈ શકે. બરાબર છે, ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે કે ભાઈ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય તો એની પહેલાં એને ઠરાવ તો પસાર કરવાનો જ હોય છે, પણ શું કરવાનું હોય તો કે ઠરાવ પસાર થઈ ગયા પછી સેબી પાસેથી કંપનીએ મંજૂરી લેવાની હોય છે. જો સેબી મંજૂરી આપે તો જ કંપની પોતાના ડિબેન્ચર જે છે એ બહાર પાડી શકે છે, અધરવાઇઝ બહાર પાડી શકતી નથી. અને બીજી વસ્તુ કે જો સેબી ડિબેન્ચર બહાર પાડવાની મંજૂરી આપી દે તો આપણને ખ્યાલ છે કે સેબી દ્વારા સમયાંતરે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે. હવે સેબી દ્વારા જે પણ નિયમો બહાર પાડવામાં આવે છે, જે પણ કાયદાઓ બહાર પાડવામાં આવે છે એનું ઉલ્લંઘન કરી અને કંપની જે છે એ પોતાના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. સેબીના જેટલા પણ નીતિ નિયમો છે અથવા તો એના માર્ગદર્શિકાઓ છે બધું જ બધાનો પાલન કરી અને કંપની દ્વારા ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે, કંપની દ્વારા તકેદારી લેવામાં આવે છે કે સેબીના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન થઈ શકે. ત્યાર પછીનું ચોથું છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જ્યારે જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે, તો આ કોમન છે કે કંપની જ્યારે શેર બહાર પાડતી હોય તો પણ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને આમંત્રણ આપતી હોય. એવી જ રીતે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય એટલે કે ડિબેન્ચર જ્યારે ઇસ્યુ કરતી હોય તો જાહેર જનતાને કેવી રીતે આમંત્રણ આપે છે તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા. બરાબર, એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે કે તમે આવો ને અમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે કે ભાઈ ડિબેન્ચરની જેટલી પણ શરતો કંપની દ્વારા નક્કી કરવામાં આવેલી છે, ડિબેન્ચરની સંખ્યા છે, એનો વ્યાજદર છે, પછી વ્યાજની ચૂકવણી છે, ડિબેન્ચરની સંખ્યા છે, તો આ બધી જેટલી ડિબેન્ચર બાબતેની વિગતો જે છે એ શેમાં દર્શાવવામાં આવે છે તો કે વિજ્ઞાપન પત્રમાં વિગતે જે ડિબેન્ચરની બાબતો જે છે એ દર્શાવવામાં આવે છે. જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે કે ભાઈ જે વિજ્ઞાપન પત્રમાં કંપનીએ માહિતી દર્શાવેલી હોય છે, વિગતો આપેલી હોય છે, એ વિગતોનો ખ્યાલ કોને પડે છે તો કે જે કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા ડિબેન્ચર ખરીદવા માગતી હોય એ વ્યક્તિને અભ્યાસ કરી શકે. જો વિજ્ઞાપન પત્રમાં કંપનીએ ડિબેન્ચરની બધી વિગતો દર્શાવેલી હોય તો જે કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા કંપનીના ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી હોય એનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી શકે અને તે ડિબેન્ચર ખરીદવા માટેનો નિર્ણય જે છે એ સરળતાથી લઈ શકે છે. ત્યાર પછીની વિધિ છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક ક્યારે કરવામાં આવે છે આ ખાસ યાદ રાખજો કે ડિબેન્ચર હોલ્ડર્સ હોય, ડિબેન્ચર ધારકો હોય એના હિતોનું રક્ષણ કરવા માટે. ખાસ યાદ રાખજો, ડિબેન્ચર ધારકો હોય એના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે કે જે ફક્ત ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરતા હોય છે, એની સાથે કંઈ ખોટું ન થાય એનું ધ્યાન રાખવાનું કામકાજ કોનું હોય છે તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓનું. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીટ એટલે કે ડિબેન્ચર કરારપત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. ભાઈ એકવાર કંપનીમાંથી કોઈ વ્યક્તિએ અથવા તો સંસ્થાએ ડિબેન્ચર ખરીદી લીધા પણ એનું હિતોનું રક્ષણ એટલે કે એની ગેરંટી કોણ લેશે કે ભાઈ હા તમારા નાણાં અમે ટાઈમ ટુ ટાઈમ પાછા જ આપી દઈશું, તો એના હિતોનું રક્ષણ થાય એના માટે શું કરવામાં આવે તો કે ટ્રસ્ટ ધારાની જોગવાઈ, જે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ છે એના મુજબ
ટ્રસ્ટ ડીડ અથવા તો ડિબેન્ચર કરાર પત્ર જે છે એ તૈયાર કરવામાં આવે છે, બરાબર? આ ડિબેન્ચર ધારકો દ્વારા તૈયાર કરવામાં આવે છે જે ડિબેન્ચર કરાર પત્ર, પણ કોના મુજબ તૈયાર કરવામાં આવે છે? તો કે ટ્રસ્ટ ધારાની જે જોગવાઈઓ આપેલી છે, ટ્રસ્ટ ધારાની જોગવાઈ મુજબ એટલે કે ડિબેન્ચર કરાર પત્ર તૈયાર કરવામાં આવે છે, અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની જે કરાર પત્ર તૈયાર કરેલું છે એ પ્રમાણે કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે કે જેના લીધે ડિબેન્ચર ધારકો છે એના હિતોનું રક્ષણ થઈ શકે. ત્યાર પછીની છઠ્ઠી વિધિ છે બાંયધરી દલાલો સાથે કરાર. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભાણા સંદર્ભે બાંયધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે અને બંને પક્ષે શરતો નક્કી થાય છે કે ભાઈ કંપનીના સંચાલકો જે છે, ડિરેક્ટરો છે, હવે કદાચ એવું થાય કે ભાઈ જેટલા રકમના ડિબેન્ચર બહાર પાડેલા છે એટલી રકમના ડિબેન્ચર નોય ખરીદે. એવા અરજદારો હોય કે ભાઈ એટલા ડિબેન્ચર ધારક હોય કે બધે બધા ડિબેન્ચર ન ખરીદતા હોય તો કંપની શું કરે? તો કે બાંયધરી દલાલો સાથે કરાર કરી લેતી હોય છે કે ભાઈ જેટલી રકમના ડિબેન્ચર બાકી રહે એટલી રકમના ડિબેન્ચર તમારે ખરીદી લેવાના, એટલે કંપનીને નુકસાન ન થાય, એને જેટલી મૂડી જોતી હોય એટલી મૂડીની ભરપાઈ કંપનીને થઈ રહે. તો જ્યારે કંપનીને એવું થાય કે ભાઈ એને બાંયધરી કરાર કરવા છે તો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો અથવા તો સંસ્થા સાથે કરાર કરવા માગતા હોય તો એ જે આ તબક્કો આવે છે કે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક એકવાર થઈ ગઈ ત્યાર પછી કંપની દ્વારા કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા સાથે બાંયધરી કરાર ક્યારે કરવામાં આવે, કોના માટે કરવામાં આવે છે? તો કે ડિબેન્ચરના ભરણાની બાબતે. જો ડિબેન્ચરોનું ભરણું પૂરેપૂરું એટલે કે જાહેર જનતા દ્વારા બધે બધા ડિબેન્ચર ન ખરીદી શકાય તો એવા સંજોગોમાં શું થાય? તો કે કંપનીને જેટલી મૂડી જોઈએ છે, જેટલી ઓછીની મૂડી જોઈએ છે એની ખપ પડે કે ભાઈ કંપનીને જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા એમાંથી અડધા અથવા તો પોણા ભાગના ડિબેન્ચર વેચાણા, બાકીની કંપનીને મૂડી જોઈએ છે તો હવે શું કરશે? કંપની કાંઈ પરાણે એના ઇન્વેસ્ટરને થોડી ડિબેન્ચર દેવા ચાહશે કે નહીં તમે આટલા જ લ્યો, અમારે આટલા પૈસા જોઈએ છે એવું તો નહીં થાય. તો શું કરશે કંપની? તો કે બાંયધરી દલાલો સાથે કરાર કરી લેશે. જેટલી રકમના ડિબેન્ચર બાકી રહી જશે કંપની પાસે એ બધે બધા ડિબેન્ચર કોના દ્વારા ખરીદી લેવામાં આવશે? તો કે બાંયધરી દલાલો સાથે. પણ એની સાથે પણ કંપનીએ પહેલાં કરાર કરી લેવાના હોય છે અને બંને પક્ષે શરતો નક્કી થાય છે. કંપની તરફથી શરતો થોડી મૂકવામાં આવે અને બાંયધરી દલાલો એટલે કે જે કંપનીના બાકી રહેતા ડિબેન્ચર ખરીદે છે દલાલો તરફથી પણ શરતો નક્કી કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી થઈ જાય, શરતોનું પાલન કરવામાં આવે ત્યારબાદ આ કરાર જે છે એ તૈયાર કરવામાં આવે છે. તો આ છ જે છે એ ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિઓ છે. ટેન્શન ન લેતા, હજી ઘણી બધી વિધિઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.